જો છેલ્લા બે વર્ષની અંદર જોઈએ તો બાયોટેકનોલોજીના ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે આ બે પ્રકરણની અંદરથી લગભગ આ બે જ પ્રકરણમાંથી સાત થી આઠ જેટલા એમસીક્યુ બે પ્રકરણમાંથી પૂછાયા દર વર્ષે જોઈએ તો ચાર પાંચ અથવા તો પાંચથી છ એમસીક્યુ આ બે પ્રકરણમાંથી પૂછાતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી છેલ્લા વર્ષોની અંદર જોઈએ તો બાયોટેકનોલોજીના જે પણ ટોપિક છે એ ની અંદર પેપર સેટર જે છે એમને ખૂબ જ પ્રભાવિત કરી ગયા એટલા માટે એમસીક્યુ આપણે સાત આઠ નવ જેટલા એમસીક્યુ પૂછાયેલા છે આ પ્રકરણમાંથી પ્રકરણ ખૂબ જ સરળ છે આ પ્રકરણની ઘણી બધી એપ્લિકેશન છે શરૂઆતમાં આપણને અહીંયા વિજ્ઞાનિક વિશે આપેલું છે હર્બટ બોયર વિશે આગળ આપણે જે સૌપ્રથમ

બાયોટેકનોલોજી શું છે એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ કે બાયોટેકનોલોજી પહેલા તો શું છે એની અંદર કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે આપણે શબ્દોથી પરિચિત છીએ જીનેટિક એન્જિનિયરિંગ બીટી કપાસ આવા શબ્દોથી આપણે પરિચિત છીએ તો આ શું છે આ બાયોટેકનોલોજી શું છે એમાં કેવા કેવા પ્રકારની પ્રક્રિયાઓ આવવાની છે આરટીપીસીઆર એવો શબ્દ આખા બે વર્ષથી આપણે સાંભળેલો છે તો આ પ્રકરણમાં એની સિદ્ધાંતો ને પ્રક્રિયા જોઈશું અને બારમા પ્રકરણની અંદર એનું જે પ્રયોજન એની જે એપ્લિકેશન છે ખેતીવાડીની અંદર 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 આવશે આવશે દવાઓની પર્યાવરણની અંદર એ આપણે અહીંયા જોવાનું છે તો અહીંયા પહેલા હા બાયોટેકનોલોજી છે બાયોટેકનોલોજીની આપણને વ્યાખ્યા આપેલી છે ટેકનોલોજીનો મતલબ થાય તકનીક ટેકનોલોજીનો મતલબ શું થવાનું છે તકનીક અને બાયો એટલે કે એની સાથે સજીવ સંકળાયેલું છે કોણ સંકળાયેલું છે સજીવ સંકળાયેલું છે એટલે આપણને વ્યાખ્યા આપી સજીવ અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી સજીવ છે એ સજીવનો આપણે ઉપયોગ કરીએ અથવા તો એમાંથી જે પણ આપણે ઉત્સેચકો મળશે એનો ઉપયોગ કરીએ અને જેની અંદરથી આપણે મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું જે ઉત્પાદન કરવામાં આવે છે એ જે તકનીક છે જેને કહેવામાં આવે છે આપણે જીવ તકલીફ આમ તો આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ પ્રકરણ માનવ કલ્યાણમાં સૂક્ષ્મ પ્રકરણ આપણે ભણ્યા દૂધમાંથી દહીં બનશે એલેબી બેક્ટેરિયા લેક્ટિક એસિડ બેક્ટેરિયા આવે છે બ્રેડ ઈસ્ટ આવવાની છે આપણે બ્રેવર સિસ્ટ આવવાની છે વાઇનની બનાવટ સૂક્ષ્મ જીવોથી સંપન્ન થતી હોય છે તો એ પણ એક રીતે કહી શકાય કે જૂની પરંપરાગત પદ્ધતિઓ છે આ કેવી પદ્ધતિઓ છે જૂની પરંપરાગત પદ્ધતિઓ છે જેને પણ આપણે સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે અને વર્તમાન સમયમાં સીમિત અર્થની અંદર આપણે જે બાયોટેકનોલોજી છે એ બાયોટેકનોલોજીની અંદર એ પ્રક્રિયાઓ આવે કે જેની અંદર ઉપરોક્ત પદાર્થોના વધારે માત્રામાં ઉત્પાદન માટે જે પણ આપણે નિપોજો મેળવવાની છે એનું વધારે ઉત્પાદન માટે જે પણ સજીવ આયેલા છે સજીવની અંદર જનીનિક આપણે બદલાવ કરીશું સજીવમાં શું કરીએ છીએ જનીનિક આપણે બદલાવ કરીએ છીએ જેને આપણે કહીએ છીએ જનીન પરિવર્તિત સજીવ દાખલા તરીકે બીટી કપાસ ગોલ્ડન રાઈઝ નું ઉદાહરણ થાય ઘણા બધા બીજા ઉદાહરણ છે તો એ થશે જીએમઓ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ઉદાહરણ આપણને આપી દાખલા તરીકે ઉદાહરણ તરીકે આજ્ઞો જે છે આજ્ઞો પ્રકાશ ઉત્પન્ન કરશે બાયોલ્યુમિનન્સ નો ગુણધર્મ ધરાવે છે તો એનો જનીન આપણે લઈએ ઉદાહરણ તરીકે વનસ્પતિમાં દાખલ કરીએ તો વનસ્પતિ પછી ચમકતી થઈ જવાની છે વનસ્પતિમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે તો આ ઈચ્છિત ઉપયોગ કરવામાં આવે છે ક્ષતિગ્રસ્ત સુધારણા જનીન થેરાપી આપણે આગળ આવે છે એસસીઆઈડી તો આ બધા બાયોટેકનોલોજી નો જ ભાગ છે કોનો ભાગ છે આ બધું બાયોટેકનોલોજી નો ભાગ છે જો આ ઈએફબી નું પૂરું નામ યાદ રાખવું

પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવ છે કોષો છે તેમના ભાગો અથવા તો આણવીય અનુરૂપતાનું જે આપણે સંચાલન કરવામાં આવે છે એની અંદર જે આપણે ફેરબદલી કરવામાં આવે છે જેને આપણે કહેવામાં આવશે બાયોટેકનોલોજી જુદી જુદી આપણે નીપજોનું નિર્માણ કરવું છે જુદા જુદા પ્રકારની આપણે દવાઓનું નિર્માણ કરવું છે તેના માટે આપણે સજીવનો ઉપયોગ કરીશું એને કહેવામાં આવશે આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આપણને આપેલા છે માં પૂછાય કે ગણિત તકનીકો પૈકી નીચેની બે મુખ્ય તકનીકોએ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો તો આધુનિક બાયોટેકનોલોજીને જન્મ કોને આપ્યો આવું આપણને એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે તો આધુનિક બાયોટેકનોલોજીને જે જન્મ આપ્યો છે એ જન્મ આપ્યો એક તો આપણે છે જીનેટિક એન્જિનિયરિંગ જનીન ઇજનેરી વિદ્યા અને બીજું બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ હવે જો આપણે પહેલા જ વાત કરી કે જનીન પરિવર્તિત સજીવ તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ ને આરએનએ આવેલું છે ઉદાહરણ તરીકે આપણે બીટી કપાસનું ઉદાહરણ ખ્યાલ છે

જે દ્રવ્ય છે ડીએનએ ને આરણે એના રસાયણની અંદર પરિવર્તન પ્રેરી શકીએ છીએ યજમાન સજીવની અંદર આપણે એમાં પ્રવેશ કરાવીએ છીએ અને સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે ઉદાહરણ તમે બીટી કપાસનું લઈ લઈએ આપણે આપણે પસંદ કર્યા થુરેન્જેસિસ બેક્ટેરિયા ધ્યાન આપજો થોડું અહીંયા બાબતોની અંદર બેસિલસ થુરેન્જેસિસ બેક્ટેરિયા છે એ જયારે દ્રવ્ય ઉત્પન્ન કરે એનું જે ક્રાય જનીનાયેલું છે એને આપણે દાખલ કર્યું કપાસમાં કપાસની અંદર દાખલ કરીને કપાસ હવે શું કરશે જૈરી દ્રવ્ય ઉત્પન્ન કરશે બોલ વોમ આવશે સક્રિય થશે દવા નો આપણે છંટકાવ કરવાની જરૂર પડે નહીં તો આપણે અહિયાં શું કર્યું છે બદલાવ લઈએ છીએ આ બદલાવ કોને આભારી થઈ શકે તો કે જનીન ઇજનેરી વિદ્યાના પરિણામે બીજું છે જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે શું આપણે આજે બધી વાતો કરીએ કે જનીન મેળવવું જનીનનું વલગીકરણ કરવું જનીનને યજમાનમાં દાખલ કરવો તો આ બધું તો થવાનું નથી એના માટેની બાયોટેકનોલોજીની લેબ હોય બાયોટેકનોલોજીની લેબની અંદર આ ચોક્કસ પ્રક્રિયાઓ કરવામાં આવે એના સાધનો હોય જંતુમુક્ત પરિસ્થિતિની આપણે જાળવણી કરવી પડે તે બધું જ આવવાનું છે જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યામાં તો રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો અથવા સુકોષ કેન્દ્ર કોષોની જંતુરહિત જાળવણી કરવાની છે એની અંદર કોઈ પણ ઇચ્છિત સૂક્ષ્મજીવની આપણે વૃદ્ધિ કરતા હોય તો એ સિવાય બહારથી બીજું કોઈ આવી જવું જોઈએ ને ઇન્ફેક્શન ના થઈ જાય અંદર કોઈ અથવા તો જે પણ આપણે સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીએ છીએ એ સિવાય બીજા કોઈ સૂક્ષ્મજીવ આવી ના જાય તો વધુ માત્રામાં બાયોટેકનોલોજીની નીપજો જેવો કે નું આપણે જે નિર્માણ કરવું છે રસીનું આપણે નિર્માણ કરવું છે નિર્માણ કરવું આ બધું પ્રક્રિયા વિદ્યામાં આવવાનું છે એટલે આધુનિક બાયોટેકનોલોજીનો જે જન્મ થયો એના માટે બે તકનીક જવાબદાર એમાં એક થશે જનીન ઇજનેરી વિદ્યા અને બીજું છે જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા આ યાદ રાખવાનું છે હવે જુઓ જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોની સંકલ્પના સમજવામાં આવશે આપણે સંકલ્પનાત્મક વિકાસ આપણે સમજવો છે હવે જો આપણે જાણીએ છીએ કે ભાઈ અલિંગી પ્રજનન લિંગી લિંગી પ્રજનન થાય તો લિંગી પ્રજનનમાં શું થવાનું છે જંદુનું નિર્માણ થાય જન્યુ નિર્માણ વખતે અર્ધિકરણ થવાનું અર્ધિકરણ થવાનું એ વખતે પુનઃ સંયોજન વ્યતિકરણ થવાનું છે જેના પરિણામે નવા સંયોજનોની રચના થાય અને ભિન્નતા માટે તકો પૂરી પડે છે અને જે સજીવને વસ્તી માટે ફાયદાકારક હોય જ્યારે અલિંગી પ્રજનનથી આપણે શું કરી શકીએ આનુવંશિક માહિતીને પેઢી દર પેઢી જાળવી શકાય એની અંદર કોઈ પણ બદલાવ આવવાનો નથી અલિંગી પ્રજનનથી અલિંગી પ્રજનનથી ભિન્નતાનું નિર્માણ અહીંયા થઈ શકવાનું નથી જ્યારે લિંગી પ્રજનનથી આપણે ભિન્નતાનું નિર્માણ કરી શકીએ છીએ હવે જો આપણને અહીંયા આપ્યું પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સંવર્ધનમાં ઉપયોગી છે દાખલા તરીકે વનસ્પતિમાં આપણે કૃત્રિમ સંકરણ કરીએ છીએ પ્રાણીઓની અંદર આપણે જુદા જુદા પ્રકારના સંકરણ કરવામાં આવે છે તો પ્રાણીઓમાં ઉદાહરણ તરીકે આપણે એક નર એવો લીધો છે નર આપણે એવો પસંદ કર્યો કે જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે માદા આપણે એવી પસંદ કરી કે જેનું દૂધ આપવાની ક્ષમતાને વધુ સમય સુધી દૂધ આપી શકે છે આ બે લક્ષણો વચ્ચે આપણે સંકરણ કરાવીએ સંતતિમાં આપણે આ બંને લક્ષણ જોઈએ છે પણ થવાનું શું આ બે લક્ષણની સાથે સાથે બીજા લક્ષણો પણ સંતતિની અંદર તો આવવાના જ છે એમાં જનીનને આપણે પકડીને તો દાખલ કરતા નથી એટલે કે આ સંવર્ધન આપણે જે કૃત્રિમ સંકરણ કરીએ છીએ સંવર્ધન નહીં કૃત્રિમ સંકરણ કરીએ છીએ પરંપરાગત સંકરણની પદ્ધતિ નવમાં પ્રકરણમાં આવે છે આપણે અંતઃ સંવર્ધન છે બહિર સંવર્ધન છે જુદા જુદા પ્રકારના આવે છે છે તેમાં થાય શું આપણે ઈચ્છિત સાથે સાથે અનિચ્છનીય જનીનો પણ એની અંદર આવી જાય ગુણન પામે છે તો આપણે માત્ર ઈચ્છિત જનીન જ જોઈએ છે તો ઈચ્છિત જનીન માટે આપણે જનીન સ્થળાંતરણ પદ્ધતિ જનીન નું આપણે ક્લોનિંગ કરવામાં આવશે અને એનો ઉપયોગ કરીને વિદેશી જનીન ધરાવતો ડીએનએ દાખલા તરીકે આપણી જોડે આ કોઈ ઈચ્છિત ડીએનએ છે આ કોણ આવેલું છે આ ઈચ્છિત ડીએનએ આવેલો છે આ આપણી જોડે ઉદાહરણ તરીકે પ્લાઝમીડ છે આ તો તમને ખબર જ છે પ્લાઝમિડ આયુ છે આ પ્લાઝમિડ છે

દાખલ કરીએ છીએ ખ્યાલ આવી ગયો ટૂંકમાં તમને હું શું કહેવા માંગુ છું બરાબર તો અહીંયા કોણ આવી જવાનું છે હવે આ કાપેલો આપણો જે વિદેશી જનીન છે અહીંયા આવી જતો હોય છે તો વિદેશી જનીન ધરાવતો જે ડીએનએ છે જેને આપણે કહીશું આરડીએનએ રીકો છે જે તેનાથી અનિચ્છનીય જનીનોને આપણે અલગ રાખી શકીએ છીએ અનિચ્છનીય જની રાખી શકીએ અલગ રાખીએ અને એક થી વધુ ઇચ્છનીય જનીનોને આપણે અલગ તારવીને લક્ષ સજીવની અંદર દાખલ કરી શકીએ છીએ ડીએનએ નો ટુકડો વિજાતીય સજીવમાં સ્થળાંતરિત કરવામાં આવે તો એનું ભવિષ્ય શું થશે મોટા ભાગે ડીએનએ નો ટુકડો સજીવના બાળકોષમાં સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી આપણે સીધો સીધો દાખલ કરી દઈએ તો એ અંદર જઈને પોતાની નકલ નથી બનાવી પરંતુ તે ગ્રાહીના જનીન સાથે જોડાય ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે શું બની જાય આનુવંશિક બની જાય તો એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ આપણે કોનો કરીએ છીએ

નકલોનું નિર્માણ થવાનું છે બરાબર છે તો આ આપણું ઉદાહરણ તરીકે આ આપણું પ્લાઝમિડ છે આપણું શું આવેલું છે પ્લાઝમિડ આવેલું છે આપણું પ્લાઝમિડ આવેલું છે આપણું પ્લાઝમિડ આવેલું છે બરાબર આ આપણું પ્લાઝમિડ છે હવે આ પ્લાઝ્મીટ ની અંદર આપણે આ વિદેશી જનીન જે આયેલો છે આ વિદેશી જનીન ઈચ્છિત જનીન આપણે આટલો દાખલ કરવો તો એને આપણે કાપવું પડશે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી જોડવા માટે લીગેજ ઉત્સેચક આવશે તો અહીંયા કાપી લીધું આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી આપણે આને કાપી લીધું છે એની જગ્યાએ હવે અહીંયા આવી જશે આ વિદેશી જનીન આવી જશે જેને આપણે કહીશું આર ડીએને શું કહીશું આર ડીએ ને કહેવામાં આવશે અને હવે આની જેટલી નકલો બનશે દાખલા તરીકે આની દસ નકલો બને છે ઉદાહરણ તરીકે તો દસે દસ નકલની અંદર ઉપર લખાણ લખેલું છે નવું લખાણ લખીએ છીએ અને એની સો જેરોક્સ આપણે કઢાવીએ છીએ સો કોપી આપણે કઢાવીએ છીએ તો દરેકે દરેક નવું લખાણ શું થવાનું એ નવા સો એ સો પેજ ઉપર આવવાનું છે તો એ જ રીતે આપણો જે ઇચ્છિત જનીન જે આવેલું છે ઇચ્છિત જનીન આપણે જોડી દેવામાં આવે છે પ્લાઝમિડ સાથે પ્લાઝમિડ સાથે એટલા માટે આપણે જોડીશું એ વાહક તરીકે કામ કરે છે નકલ તૈયાર કરશે નકલ એટલા માટે તૈયાર કરે કારણ કે એની અંદર ભાગ આવેલો છે ઓઆરઆઈ નો ભાગ ઓરિજિન ઓફ રેપ્લિકેશન નો ભાગ ખ્યાલ આવી ગયો આને આપણે ક્લોનિંગ કહેવામાં આવે શું કહીશું આપણે ક્લોનિંગ કહેવામાં આવે છે કે કોઈ ટેમ્પલેટ ડીએનએ ની એક સરખી અનેક નકલોનું પણ નિર્માણ આપણે આ રીતે

અને આ પ્રથમ આર ડીએનએ નું નિર્માણ કર્યું સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયરે ઓગણીસો ને બોતેરમાં કોણે કર્યું સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયરે ઓગણીસો ને અંદર આનું નિર્માણ કરેલું છે કઈ રીતે નિર્માણ થયું એ આપણે અહીંયા જોઈએ હવે જુઓ નિર્માણ કઈ રીતે કર્યું એમસીક્યુ માં તમને પૂછાય તો પ્રથમ આરડીએનએ નું નિર્માણ કર્યું તો એનું નિર્માણ કરવા માટે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવેલો છે તો સાલ્મોનેલા ટાઈફિમુરિયમ કોણ છે સાલ્મોનેલા ટાઈફીમુરિયમ કરો સાલ્મોનેલા અસલ કોની સાથે અસલ પ્લાઝમિડમાં એન્ટિબાયોટિક પ્રતિરોધક ટુકડાને જોડીને શક્ય થયેલું છે હવે જુઓ આ આપણી જોડે છે સાલ્મોનેલા ટાઈફીમ્યુરિયમ બેક્ટેરિયા કોણ આયેલું છે સાલ્મે સાલ્મોનેલા ટાઈફીમ્યુરિયમ બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઈફીમ્યુરિયમ બેક્ટેરિયાની અંદર આ રીતે એનું આયેલું છે

બરાબર તો એની અંદર આ આવેલું છે એન્ટીબાયોટિક પ્રતિરોધી તો શું કર્યું આપણે આ એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીન જે છે એ એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીન આપણે અહીંયા પ્લાઝમિડના દાખલ કરીએ છીએ એટલે આપણે શું કર્યું પહેલા પ્લાઝમીને બહાર નીકાળી લીધું પ્લાઝમીને શું કર્યું બહાર નીકાળી લીધું

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી પછી પાછું એ ભાગને જોડવામાં આવશે લીગેજ ઉત્સેચક ની મદદથી બીજું જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે ઈચ્છિત જનીનને આપણે કાપવામાં આવે છે એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આપણે કોને કાપીશું પ્લાઝમિડના ડીએનએ ને કાપીશું એટલે જે આપણું પ્લાઝમિડનું જે ડીએનએ આવેલું છે અહીંયા આ રીતે દોરું એટલે આપણે જોડાય તો ખબર પડે આને પણ આપણે કાપી લીધું છે આરીની મદદથી આને પણ શું કર્યું કાપી લીધું આને પણ આપણે આરીની મદદથી જ કાપેલું છે અને એ ભાગને આપણે હવે અહીંયા શું કર્યું છે જોઈન્ટ કરી દીધો આ ભાગ શું કર્યો અહીંયા જોઈન્ટ કરી દીધો તો એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીન કઈ આવી ગયું છે એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીન છે કોણ આવી ગયું અહીંયા આપણે એન્ટિબાયોટિક પ્રતિરોધી જે જનીન છે એ કઈ આવી ગયું સાલ્મોનેલા ટાઈફિમરિયમના પ્લાઝમેડ ની અંદર આવી ગયેલું છે ખ્યાલ આવી ગયું

સાલ્મોનેલા ટાઈફિમ્યુરિમ અસલ પ્લાઝમિડમાં તો અસલ એનું આ પ્લાઝમિડ આવેલું છે એ પ્લાઝમિડમાં આપણે કોણ દાખલ કરીએ છીએ એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન આપણે દાખલ કરવામાં આવે છે અને ઉપર કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કરવામાં આવેલું છે એટલે એમણે એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન અલગ કર્યું જે માટે તેમણે પ્લાઝમિડમાંથી ડીએનએ નો ટુકડો કાપ્યો

અને આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળા નિર્માણ થાય જેને આપણે આરડીએનએ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે કર્યું એટલે જો મેં અહીંયા દોરેલું જ છે આ ઈ કોલાઈ સ્થળાંતરિત કઈ કર્યું પછી આપણે ઈ કોલાઈમાં આપણું આરડીએનએ બની ગયું આ આરડીએન બની ગયું આરડીએનએ બન્યું કેમનું આપણું સાલ્મોનેલા ટાઈફરિયમ છે

ઈ માં દાખલ કરીએ ઈ કોલાયની અંદર ઘણી બધી આપણે પછી નકલોનું નિર્માણ થશે ઈ કોલાયમાં કોનું નિર્માણ થશે નકલોનું નિર્માણ થશે તો નજીકનો સંબંધ ધરાવે છે તેમાં આપણે શું કરીએ છીએ સ્થળાંતરિત કરવામાં આવે છે એટલે કે આ ડીએનએ આ જ્યારે આ ડીએ ને ઈ કોલાય બેક્ટેરિયામાં સ્થળાંતરિત કર્યું કોની અંદર સ્થળાંતરિત કર્યું ઈ કોલાયમાં એમસીપીમાં પૂછાય તમને સાલ્મોનેલા ટાઇફિમુરિયમ નું પ્લાઝ્મિડ લીધું ક્રમ પણ તમને એમસીક્યુ માં પૂછાઈ શકે છે પ્લાઝમિડ લીધું પ્લાઝ્મિડ સાથે શું કર્યું એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન જોડાઈ જોઈન્ટ કર્યું આપણે એને જોઈન્ટ કર્યું એટલે આરડીએનએ બની ગયો આરડીએનએ ને કોની અંદર સ્થાનાંતરિત કરીએ છીએ ઇકોલાય માં કરીએ અને નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશે અને પોતે નકલો બનાવવા લાગે છે અને ઈ માં એન્ટિબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો એ બનવાની છે ઈ શકાય છે ખ્યાલ આવ્યો ખબર પડી ગયો છે આ સમજવાનું હતું તમારે હવે જુઓ જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત ત્રણ ચરણ આયા કેટલા ચરણ આયા આપણે ત્રણ ચરણ પહેલા શું કરીએ ઇચ્છિત જનીનયુક્ત ડીએનએ ની આપણે ઓળખ કરીએ છીએ દાખલા તરીકે આપણે એન્ટિબાયોટિક અવરોધક જનીન તો ઓળખીશું આપણે કે એન્ટિબાયોટિક અવરોધક જનીન છે ઓળખ પામેલા ડીએનએ નો યજમાનમાં આપણે પ્રવેશ કરવડાવીએ છીએ જે યજમાન છે એની અંદર પ્રવેશેલો ડીએનએ યજમાનમાં રહેવો જોઈએ અને પછી સંતતિની અંદર પણ એનું શું થવું જોઈએ સ્થળાંતરણ થવું જોઈએ એ જ રીતે બીટી કપાસનું આપણે ઉદાહરણ લે તો પણ એની અંદર આ જ લાગુ પડવાનું છે તો જનીન પરિવર્તિત સજીવના નિર્માણમાં મૂળભૂત છે નકલ બનાવતો વાહક હતો નકલ બનાવી દીધા પછી આપણે નકલનું વહન કરે એવો વાહક આવે એગ્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ પછી આપણે વનસ્પતિમાં દાખલ કર્યો વનસ્પતિની અંદર દાખલ જઈને એની લક્ષણોની અભિવ્યક્તિ થશે તો મૂળભૂત આ ત્રણ ચરણ આપણે અહીંયા યાદ રાખવાનું છે હવે આગળ વધીએ આપણે તો અંદર કયા કયા આપણે ટૂલની જરૂર પડવાની છે આપણે આપણે જોઈએ કયા કયા જરૂર પડશે પહેલું જ આપણે ઈચ્છિત જનીનને કાપવાનું છે જેની સાથે જોડવાનું છે પ્લાઝમિડ સાથે એને પણ આપણે કાપવું પડશે તો કાપવાનું કામ કોણ કરશે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કરે છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક

વર્ષ ઓગણીસો માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયો ફેજ ની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર છે ઈ કોલાઈ બેક્ટેરિયા છે બેક્ટેરિયો ફેજ બેક્ટેરિયાનું ભક્ષણ કરતા વાયરસ બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા એક મિથાઇલેશનની પ્રક્રિયા કરે છે એક ઉત્સેચક જે આવેલું છે એ ડીએનએમાં મિથાઇલ સમૂહ ને ઉમેરે છે અને બીજો જે ઉત્સેચક છે એ ડીએનએ ને શું કરે છે કાપે છે અને બીજા ઉત્સેચકને આપણે કહ્યું રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિએચ આપણે ઘણી જગ્યાએ બોર્ડ મારેલું એ લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ જગ્યા રિસ્ટ્રિક્ટેડ સાઇટ છે તો રિસ્ટ્રિક્શન એટલે અવરોધ એવું થશે રિસ્ટ્રિક્શન એટલે શું થશે અવરોધવું થશે જોયું અવરોધાન જયારે બેક્ટેરિયામાં વૃદ્ધિ થાય તો ભાઈ આવા નિર્માણ કરે જે ફેજ ને ને ડીએનએ કાપી નાખશે તો ખરેખર આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નિર્માણ ઈ કોલા કેમ કર્યું બેક્ટેરિયો ફેજ થી બચવા માટે આપણને ખબર પડી કે ભાઈ આ રીતે થશે તો બીજાને આપણે કહ્યું અહીંયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને પ્રથમ જે આપણો રિસ્ટ્રિક્શન એન્ડિયોન્યુક્લિય જે ઉત્સેચક આવેલો છે એ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડિયોન્યુક્લિય છે હિન્દ ટુ કોણ છે હિન્દુ હિમોફિલસ ઇન્ફ્લુએન્જ એની અંદરથી મેળવેલો છે કોની અંદરથી હિમોફિલસ ઇન્ફ્લુએન્જાની અંદરથી એટલે એનું નામ હિન્ડ ટુ એ રીતે આપેલું છે હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કરે છે જેનું કાર્ય વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે જે પાંચ વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં જોવા મળ્યું કે હિન્ડ ટુ હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે અને જ્યાં છ બેજ જોડનો એક ચોક્કસ ક્રમ હોય ત્યાંથી એ શું કરે છે કાપે છે અને જે જગ્યાએથી આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને કાપતો હોય તો એ એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેનો એને ઓળખ ક્રમ એવું કહેવાય શું કહેવામાં આવે છે આપણે ઓળખ ક્રમ તો આ ચોક્કસ બે ક્રમ જેને આપણે ઓળખ ક્રમ કહેવામાં આવે છે આ પણ ખરા ખોટા વિધાનમાં પૂછાય છ બે જે હશે ત્યાંથી એ કાપશે આગળ આપણે ઈકો આર વન વિશે આપેલું છે જોઈશું એટલે ખ્યાલ આવશે તમને હિન્ડ ટુ સિવાય આજે નવસો થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની જાણકારી છે અને બસો ત્રીસ થી વધારે જાતમાંથી આપણે અલગ કરવામાં આવેલા હશે પણ ખાલી જગ્યા આધારિત માં પૂછાય છે અને દરેક અલગ અલગ હોય છે ઓળખ જગ્યા રિસ્ટ્રિક્શન અલગ અલગ હોય છે એનું નામકરણ કઈ રીતે થશે એ આપણને આપ્યું એ પણ પાછલા વર્ષોની અંદર આ માં પૂછાયેલું છે તો જુઓ દાખલા તરીકે ઇકો આર વન આપણને આપેલું છે આપણે કોઈ પણ નામ લખીએ છીએ તો ખબર છે કે પ્રથમ અક્ષર પ્રજાતિ જ્યારે બીજા બે અક્ષરો એ આદિ કોષ કેન્દ્રની જાતિમાંથી લેવામાં આવેલા છે એટલે અહીંયા ઈકો વન ઇસ્યોરેશિયા પ્રજાતિ થઈ ગયું જાતિ પછી કોલાય એટલે સીઓ લખેલું છે અને આરવાય તેર માંથી આવ્યું છે કોની અંદર થી આવ્યો છે આરવાય તેર માંથી એટલે આર એવું લખ્યું અને પહેલો મેળવ્યો એટલે રોમનમાં વન એવું લખ્યું બીજો મેળવ્યું શું ઈકોલાયમાંથી તો ટુ એવું લખવામાં આવશે ત્રીજો ત્રણ એવું લખવામાં આવશે એટલે જોવો અહીંયા ઇકો આર વનમાં અક્ષર આર જાતના નામ પરથી છે અને પછીનો રોમન નો અંક બેક્ટેરિયા ની જે જાતમાંથી કયા ક્રમનો ઉત્સેજક મેળવ્યો પેલો મેળવ્યો તો રોમનમાં એક લખ્યો મેળવીશું તો બે લખશું ખ્યાલ આવે છે બરાબર તો આર વન તો કે ઇશ્યુરેશિયા કુલ માંથી મેળવ્યો હિન્ડ ટુ છે હિન્ડ થ્રી છે હિમોફિલ ઇન્ફ્લુએન્ઝામાંથી આપણે મેળવેલો છે

એ डीएनए ની લંબાઈ ને બધું જોશે એ પોતાને કઈ જગ્યાએથી કાપવાનું છે એ ઓળખ ક્રમ પ્રાપ્ત કરશે અને डीएनए સાથે જોડાય અને બેવડા કુંતલની બંને શૃંખલાને સરકરા ફોસ્ફેટ આધાર સ્તંભ પર વિશિષ્ટ કેન્દ્ર પરથી એ કાપે છે દાખલા તરીકે જો અહીંયા આપણે અહીંયા આપણને આપ્યું છે ઇકો આર 1 કોણ આપ્યું ઇકો આર 1 ઇકો આર 1 એના માટેનો અનુક્રમ કયો છે જુઓ જી એ એ ટી ટીસી તો જોવાયા જી એ ટી ટીસી અહિયાં પણ જુઓ જી એ એ ટી ટીસી અને પેલિન્ડ્રોમિક ક્રમ એવું કહેવામાં આવે છે કયો ક્રમ કહીશું આપણે પેલિન્ડ્રોમિક ક્રમ પેલિન્ડ્રોમિક ક્રમ એટલે પાંચ ડેસ થી ત્રણ ડેસ અને આ રીતે પાંચ ડેસ થી ત્રણ ડેસ નું લખાણ કેવું હોય સરખું હોય જેને શું કહેવાય આપણે પેલીન ક્રમ કહેવાય આપણે એમસીક્યુ આ વખતે પૂછાયું તો બોર્ડની પરીક્ષામાં કયો પેલિન ક્રમ નથી એ પ્રકારે એમસીક્યુ માં પૂછાયું જી એ એ ટીટીસી આવું પાછલા વર્ષોમાં પણ પૂછાયેલું છે નીચેનામાંથી કયો પેલિન ક્રમ છે દાખલ એટલે કે લીમડી ગામે ગાડી મળી સીધું વાંચો ઉધું વાંચો મલયાલમ વાંચો સીધું વાંચો ઉધું વાંચો તો એ જ રીતે અહીંયા પેલીન ક્રમ એટલે પાંચ થી ત્રણ ડેસ અને પાંચ ડેસ થી ત્રણ નો જે છેડો છે એ લખાણ સરખું હશે તો લખાણ કેવું થવાનું સરખું થવાનું પેલિન્ડ્રોમિક ક્રમ કેવાય યાદ રાખવાનું છે તો ત્યાંથી એ કાપે બીજું આ બુકમાં અંડરલાઈન કરો તમે ઇકો આર વન ડીએનએ પર ફક્ત જી અને એની વચ્ચે જ કાપ મૂકે છે કોની વચ્ચે કાપ મૂકે જી અને એ તો અહીંયા જોવો તમે જી અને એની વચ્ચે એટલે અહિયાંથી આ કાપ મૂકી દેશે કોની વચ્ચે કાપ મૂકશે જી અને એ જ રીતે અહિયાં ઉપર આ જી અને એની વચ્ચેથી કાપ મૂકશે એટલે આટલો ભાગ તો શું થઈ ગયો ભાઈ દૂર થઈ ગયો એટલો ભાગ શું થઈ ગયો દૂર થઈ ગયો અહિયાંથી આટલો ભાગ દૂર થઈ ગયો એટલે જુઓ અહીંયા આવી ખાંચનું નિર્માણ થઈ ગયું આ કોનું નિર્માણ થઈ ગયું ખાંચનું નિર્માણ થઈ ગયું દાખલ કે પેલી પજલ હોય ને આપણે ખાંચો આવેલું હોય ચિત્ર મેળવવાનું હોય અને ખાંચોની અંદર જ એનું જે ચિત્ર આવેલું એ ફિટ થઈ શકે બીજું ફિટ થાય નહીં તેમ અહીંયા કોનું નિર્માણ થઈ ગયું ખાંચનું નિર્માણ થઈ ગયું આ બાજુ પણ અહીંયા જી અને એની વચ્ચેથી એને કાપ મૂક્યો છે જેના પરિણામે અહીંયા પણ કોનું નિર્માણ થઈ ગયું અહીંયા ખાંચનું નિર્માણ થઈ ગયેલું છે હવે આ બંને ખાંચો એકબીજા સાથે શું થઈ જાય જોડાઈ જાય તો એટલા માટે આપણે એને શું કહ્યું ચીપવું છેડા ખાંચનું નિર્માણ થાય કોની મદદથી કોની મદદથી ખાંચનું નિર્માણ થવાનું છે

કે જે ડીએનએ ની એક બાજુથી બીજી બાજુ તરફ આગળ અને પાછળ એક સરખું વાંચી શકાય. પાંચ દસ થી ત્રણ દસ. પાંચ છેડાથી ત્રણ ના છેડા prime નો છેડો. એ જ રીતે ત્રણ prime થી પાંચ prime નો જે છેડો છે એ સરખું વંચાય. દાખલા કે અહીંયા આપણને આપ્યું GAA TTC GAA TTC ખ્યાલ આવી ગયો. તો અનુક્રમ થઈ ગયો. બરાબર છે.

એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી આપણે એને કાપ્યું અને પણ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યું ચિપકુ છેડાનું નિર્માણ થયું એને આપણે જોડી દેવામાં આવે આર બની ગયું આર આપણે દાખલ કરી દઈએ છીએ ઇકોલાઈની અંદર એ પણ પાછું સંતતિની અંદર આવી જશે તો આ શું થઈ ગયું એનું ક્લોનિંગ થઈ ગયું બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિધાન અંડરલાઈન કરો તમે હવે આપણે સમજી ગયા કે અહીંયા આપણે આપણો ઈચ્છિત ડીએનએ છે કાપવામાં આવશે દાખલા તરીકે થી આને કાપીશું તો આને પણ ઇકોઆર વન થી જ કાપવામાં આવશે જેના પરિણામે ચીપકુ છેડાનું નિર્માણ થશે અને એકબીજા સાથે જોડાઈ જશે તો જો આ વિધાન અન્ડરલાઈન કરો જ્યાં સુધી વાહક અને સ્ત્રોત DNA ને એક જ restriction ઉત્સેચક દ્વારા કાપવામાં ના આવે ત્યાં સુધી પુન સંયોજિત વાહક નું નિર્માણ થઈ શકતું નથી એટલે આપણે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક મદદથી એને કાપવામાં આવે છે ક્લિયર છે દરેક વિદ્યાર્થી ને આટલું